ભરતી પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ એની અંદર પણ કંઈક ને કંઈક લાલિયાવાડી જોવા મળે છે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે માનવસર્જિત ઘટનાઓને સાથે જે કહેવાય છે કે આવી દુર્ઘટનાઓને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જે કહેવાય છે કે ફાયર ચીફ ઓફિસર હોય, ફાયરનો સ્ટાફ હોય અથવા ફાયર ફાઈટર કર્મચારી હોય, આ તમામની ભરતી કરવી જોઈએ. અને સાથે સાથે દરેક વિસ્તારોની અંદર જે વસ્તીને ધ્યાને લઈને ફાયર સ્ટેશનોની તાત્કાલિક ધોરણે બનાવવા જોઈએ તેવી પણ અમારી માંગ છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત ઘટનામાં સૌથી પહેલાં ફાયર વિભાગ પહોંચતું હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં યોગ્ય મહેકન પ્રમાણે જે ભરતી પ્રક્રિયા છે તે જોવા નથી મળી રહી. સાથે જ જે યોગ્ય પ્રમાણમાં જે ફાયર સ્ટેશનો હોવા જોઈએ, 20 લાખથી પણ વધુ વસ્તી છે ત્યારે માત્ર 8 જ ફાયર સ્ટેશન છે જે 20થી વધુ હોવા જોઈએ, ત્યારે સૌથી મોટો સવાલ થાય છે કે ફાયર વિભાગમાં જો આ રીતે લાલિયાવાડી ચાલશે તો લોકોના જીવ કઈ રીતે બચશે. ધવલ ચૌધરી, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.